वैष्णव जन तो બાપુ જેલમાંથી છૂટ્યા પછી મુંબઈ આગળ જુહુને કિનારે થોડો વખત રહ્યા. બાપુના દર્શન કરવા હજારો માણસો રોજ પ્રાર્થનામાં આવતા, વળી બાપુની મુલાકાત માટે પણ ઘણા લોકો આવતા. પરંતુ બાપુની તબિયત સારી ન હોવાને કારણે બાપુને મળવાની રજા ઘણા બધા લોકોને મળતી ન હતી. લોકોને રોકાવાનું કામ શ્રીમતી સરોજિની નાયડુએ ઉપાડી લીધું. તે દ્વારપાલ અને ચોકીદાર તરીકે બેસી ગયા. લોકોના ટોળાઓના કુતૂહલથી, કાલાવાલા કરતા મુલાકાતીઓથી, તેમજ ગમે તેમ ઘૂસી જવાની તક ખોળતા આગંતુકોથી બાપુને ઉગારવાનું કપરું કામ સરોજિની દેવી બરાબર કરતા હતા. બાપુ તેમનો સખત પહેરો જોઈને ગમ્મતમાં સરોજિની દેવીને અમ્મા જાન કહીને બોલાવતા. ઘણા ત્યાં આવ્યા, ઘણાને સરોજિની દેવીએ પાછા વાળ્યા. પરંતુ 10-12 વર્ષનો એક ચિત્રેહાલ છોકરો ત્યાં આવ્યો અને તેમણે બધાના દિલ જીતી લીધા. બાપુના દર્શન કરવાને તે સવારે આખો વખત બારણે રાહ જોતો ઊભો રહ્યો હતો. અમ્મા જાનનું પણ દિલ પીગળ્યું અને તેમણે એ છોકરાને બાપુ પાસે જવા દીધો. દરિદ્ર નારાયણની સાક્ષાત મૂર્તિ જેવા એ છોકરાએ 2-3 રૂપિયાની કિંમતના ફળ બાપુ આગળ ધરાવ્યા અને બાપુને પ્રણામ કર્યા. બાપુની મંડળીના એકાદ જણે એ છોકરાને ભિખારી માન્યો અને એવા જ અર્થનું કંઈક તે બોલ્યા પણ ખરા. એ સાંભળીને પેલા ગરીબ છોકરાનું સ્વમાન ઘવાયું. તે બોલી ઉઠ્યો, ના મહાત્માજી, હું ભિખારી નથી. આપ છૂટ્યા છો એ જાણ્યું ત્યારથી હું મજૂર તરીકે કામ કરવા લાગ્યો અને મારું મામૂલી નૈવેદ્ય આપને ચરણે ધરાવવા માટે પૈસા કમાયો છું. આ સાંભળી બાપુ ગદગદિત થઈ ગયા. બાપુ વાલથી બોલ્યા, આવ બેટા, આવ, તારા પરિશ્રમના ફળ તું પોતે જ ખા. આમ કહીને તે લાવ્યો હતો એ ફળો બાપુએ તેને આપવા માંડ્યા. પરંતુ એ છોકરો એ ફળોને અડે પણ શાનો. તે બોલ્યો, મહાત્માજી, આપ એ ખાશો તો એથી મારું પેટ ભરાશે. એમ કહીને એ છોકરો દવામ ભેર અને હસ્તે મુખડે ત્યાંથી ચાલ્યો ગયો. દિલ્હીથી 5-1 માઇલ દૂર હરિજન છાત્રાલય માટે બિરલાજીએ જમીન ખરીદી હતી. ત્યાં બાપુ એકવાર રહેવા ગયા હતા. રાતે સૂતી વખતે વરંડામાં બાપુ માટે એક ખાટલો પાથરવામાં આવ્યો. બાપુએ ખાટલા પર સુવાની ના પાડીને કહ્યું, મારે ખાટલો ન જોઈએ, જમીન પર સાદડી પાથરીને પથારી કરેલી છે એ બસ છે. એ સાંભળીને એક ભાઈએ કહ્યું, બાપુ આપ ખાટલા પર સુવો, ગરીબમાં ગરીબ લોકો પણ ખાટલો તો વાપરે જ છે, તો પછી આપને એમાં શું વાંધો છે? એટલે બાપુએ કહ્યું, એની મને શું ખબર નથી, પણ તેથી શું ગરીબ ગામડિયાની આવી જ બાબતમાં આપણે સરસાઈ કરવા લાગીશું? સરસાઈ કરવી હોય તો કરો ને ગરીબોના ખોરાક અને કપડામાં, તેમના જેવું ખાઓ અને તેમના જેવું પહેરો. આપણે ખાટલો છોડી શકીએ તો કંઈક કર્યું કહેવાય, બાકી ગરીબ ગામડિયા જેવા થતાં તો જન્મોના જન્મ થશે.